بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة، وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. محمد بن عیسیٰ بحرینی جنہیں امام زمانانی زیارت نصیب تھئی ہتی تے ملاقات نو واقعو کتاب بہار الانوار ولیوم نمبر 52 ماں موجود چھے جے کتاب علامہ مجلسی لکھیل چھے. آ واقعہ نا مطابق آ فلم نے بناوا ماں آویل چھے. بحرین ماں એક હાકિમ હતો જેનો વઝીર અહલે બૈતનો દુશ્મન હતો, અને તે વઝીરની પૂરતી કોશિશ એ હતી કે હાકિમને પણ શિયાનો દુશ્મન બનાવી દે, અને તેના વિચારોને શિયાના ખિલાફમાં બદલાવી નાખે. પણ તે હાકિમ આ વઝીરના વાત ઉપર તવજ્જોહ ન આપતો હતો. જિનકો શક હૈ બારા પર બાર મેં કિ ગૈબત પર સબ હી માર ખાયેંગે. એક દિવસ તે નાસિબી વઝીર રાજા સામે એક દારમ પેશ કર્યો જે શિયા લોકો માટે એક પરેશાનીનું મૂળ હતું, અને તે વઝીર કહેવા લાગ્યો, હાકિમ સાહેબ, હાકિમ સાહેબ, ખબર છે તમને, શિયાના ખિલાફ આપણે એક દલીલ, મોટી દલીલ મળી છે આપણને. હાકિમ સાહેબ, જો તો ખરી, ખુદાએ આ દાડમમાં એક સચ્ચાઈની વાત સાબિત કરી દીધી છે, અને તેમાં કાંઈ શંકની વાત નથી. બરાબર તો જો હાકિમ સાહેબ, આ દાડમમાં કલમાના સિવાય આપણા ત્રણ ખલીફાના નામ મોજૂદ છે. હાકિમ સાહેબ, તે દાડમ ઉપર એ નામો હતા કે જે લોકોને શિયા લોકો નથી માનતા. જ્યારે તે હાકિમે બરાબર એ દાડમને જોયો ત્યારે હેરાન થઈ ગયો, ફિકર કરવા લાગ્યો, વિચાર કરવા લાગ્યો કે અરે આ છે શું, અને તરત જ હુકમ આપ્યો કે જલ્દી બોલાવો, બોલાવો શિયાના બુઝુર્ગોને, જલ્દી બોલાવો. હાકિમ સાહેબને શું કામ હશે આપણું? ખબર નથી, ઇન્શાઅલ્લાહ સારી વાત હશે. ઇન્શાઅલ્લાહ, ખુદા બચાવે. આશિયાના બુઝુર્ગો, આલીમો, આવો આવો, જુઓ આ દાડમને જુઓ, ક્યાં છે તમારા અલીનું નામ? નથી, સિર્ફ તન ખલીફાનું અને અલ્લાહનું નામ છે. આનો જવાબ મને જલ્દી આપો, નકર તો બધાનો સરૂર આવી દઉં છું. હાકિમ સાહેબ, તમે અમને 3 દિવસની મોહલત આપો, અમે તમને જવાબ લઈ આવી દેશું. જાઓ જાઓ, જવાબ લઈ આવો. એક એક ચુકાએંગે. હવે શું થશે? ઇમામે જમાનાને પુકારશું, ઇન્શાઅલ્લાહ અલ્લાહ મદદ કરશે. ઇન્શાઅલ્લાહ. શિયાના આલીમો બધા ભેગા થઈ અને હલ ગોતવા લાગ્યા. 17 મુત્તકીઓને ભેગા કર્યા, તેમાંથી સૌથી 10 વધારે મુત્તકી હતા
તે લોકોની સાથે ભેગા કર્યા અને તે 10માંથી સૌથી 3 પરેશગાર હતા તે લોકોની સાથે ઇતિફાક કરી કે તમે જાઓ જંગલમાં ઇબાદત કરો ઇમામે ઝમાનાને પુકારો અમાલ કરો યા સાહિબુ ઝમાન અદરિકની યા ઇમામે ઝમાન અદરિકની અને આ લોકો ગયા જંગલમાં ઇમામે ઝમાનાને પુકારવા માટે યા મૌલાય યા સાહિબા ઝમાન સલાવાતુલ્લાહ અલયક વઅલા આલ બૈતિક હાઝા યૌમુલ અંધારી રાતના એ ત્રણે મુત્તકી લોકો ગયા જંગલમાં ઇમામને પુકારવા માટે આખી આખી રાત ગિર્યા કરતા હતા દુઆ માંગતા હતા મુનાજાત કરતા હતા કે એ મૌલા સાહેબ ઝમાન અદરિકના અમારી મદદ કરો અમોને આ મુસીબતમાંથી બચાવો એ મૌલા અમોને શક નથી કે અલી મુર્તઝા મોહમ્મદ મુસ્તફાના જાનશીન છે પણ આજે અમારા ઉપર આ મુસીબત આવી રહી છે અય મૌલા અમોને છુટકારો આપો હે મોહમ્મદ ઈસા તને શું માંગવા કામ છે શું હેરાન ને પરેશાન છો એ અલ્લાહના બંદા છોડી દે મને હું મારા ઇમામે ઝમાનાને બોલાવું છું હે મોહમ્મદ ઈસા હું તારા ઇમામે ઝમાના જો અગર જો તમે મારા ઇમામ હોય તો તમને ખબર હોવી જોઈએ કે મારી પરેશાની શું છે મને ખબર છે તમારી પરેશાની દાડમ પર છે રાજાનો વઝીર ઠોકરમ છે જાઓ અને કહો કે અમે જવાબ લાવ્યા છે મોહમ્મદ બિન ઈસા વઝીર ઠોકો આવ્યો છે તમને હાકીમ પાસે જાઓ અને કહો કે જવાબ લાવ્યા છે તમે જો પૂછે જવાબ શું છે તો કહેજો કે જવાબ વઝીરના ઘરે છે જો વઝીર એટલો તેના ઘરે જવા ચાહે તો ના જવા દેજો અને કહેજો કે જો વઝીર એટલો તેના ઘરે જશે તો અમારા પાસે કાંઈ જવાબ નથી વઝીરના ઘરમાં આવશો ઉપર વઝીરના કમરામાં એક ઘોરી થેલી હશે જે થેલીના અંદરમાં એક માટીની ઠામ હશે તે ઠામના અંદરમાં તે નામો લખાયેલા હશે નૂર અલ્લાહ અલ્લાઝી યહતદી બિલ મુહતદૂન જ્યારે ઝાડ પર તાર નાનું હતું ત્યારે તે તાર પર તે ઠામ રાખવામાં આવતું હતું અને જ્યારે તાર મોટું થતું હતું ત્યારે તેમના ઉપર તે નામો વિખાઈ જતા હતા ત્યારબાદ તે દાડાને હકીમ પાસે લઈ જવામાં આવ્યું અયુહલ વલીયુન નાસે અસલામુ અલયકા યા સફીના મારા મોડા શુક્રિયા તમારો મોડા મારી જાન તમારો પર ફિદા તમારો અહેસાન છે અમારો પણ મોડા એક સવાલ જબાન ઉપર તડપે છે મોડા જે સવાલનો જવાબ આજે રાતના તમે મને દીધા 3 દિવસથી અમે દુઆઓ કરતા હતા તમને પુકારતા હતા કે તમારી ઝિયારત અમને નસીબ થાય તાકી તમે અમને આ સવાલનો જવાબ દેશો મોલા કેમ 3 દિવસ સુધી અમને ઇંતજાર કરાવ્યો મોલા નસરે વઝહુર અલામ દેખ મોહમ્મદ બિન ઈસા તમે હાકીમ પાસે 3 દિવસની મોહલત માંગી હતી એટલે હું આજે તમારી મદદમાં આવ્યો છું જો તમે ત્યાં હાકીમના દરબારમાં યા સાહેબ ઝમાન કહીને પુકારે તો ખુદાની કસમ ત્યાં જ તમારી મદદમાં આવી જાય واسال الله ان يصلي على محمد بن عيسى تو جاوي જે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયો હોય
મને કાળજે તારી મદદમાં આવીશ. والطابعين والناصرين السلام عليكم دوستو خوش خبری لے آئے چھو مولائے اپنے فریاد نے سامڑی اپنی مشکل نے حل کروا ماٹے تے جواب آپیل چھے چلو ترت ج حاکم نا درمار ماں جائیں اپنو مذہب نو حقانیت نے پیش کرے હાકિમ સાહેબ હું તમારો જવાબ લઈ આવ્યો છું પણ તે જવાબ તમારા વઝીર ના કરે છે. હાકિમ સાહેબ તમે ઘરે તશરીફ લાવો છો તો ઇજાજત છે ને કે ના 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 જો વઝીર તેના ઘરે જશે તો પછી મારા પાસે કઈ જવાબ નથી. ઇસ્તકબાલ ની તૈયારી માટે ચલો સબ ઘી માર ખાયેંગે. અહમદ બિન ઈસા તે રાજા હાકિમની સાથે જાય છે કમરામાં અને બધા તેની પાછળ પાછળ હતા, રાજો વઝીર અને સાથીઓ બધા. જ્યારે ઉપર આવ્યા દરવાજો ખોલ્યો જોયું તો વઝીરના કમરામાં હકીકતમાં ઠામ દેખાણું અને તે ઠામ મોહમ્મદ બિન ઈસા દેખાડે છે. હાકિમ સાહેબ આ ઠામને જુઓ, વઝીરે આ ઠામના અંદરમાં અક્ષરો લખાવેલ છે અને જ્યારે દાડમ આ ઠામના અંદરમાં મોટું થયું તો આ અક્ષરો આ દાડમ ઉપર નિશાનીઓ મૂકી દીધા. એશિયાના બુઝુર્ગો આ જવાબ મળ્યો ક્યાંથી તમને? અમારા પણ મદદગાર છે. હા સાવ સાચી વાત છે, અમારા મદદગાર ઇમામે જમાના છે. ચલો ઇજાજત લે. હાલ ગમ સુનાએંગે જબ ઇમામ આએંગે, જખમ દિલ દિખાએંગે જબ ઇમામ આએંગે, મહફિલે જમાએંગે જબ ઇમામ આએંગે, બામ દર સજાએંગે જબ ઇમામ આએંગે, જશ્ન હમ મનાએંગે જબ ઇમામ આએંગે, જખમ હૈ અભી તાજા મક્કા ઔર મદીના કે, શામ કો પકડ વો બલા હમ ભુલા નહીં સકતે, અજ સકી પતાઈ દમ ગર સે નહીં પહોંચે, જિતને દુખ ઉઠાએ હૈં હમને કલમ ગોયો સે, એક એક ચુકાએંગે એક ચુકાએંગે જબ ઇમામ આએંગે, શક હૈ જિનકો અલ્લાહ કે અદલ ઔર અદાલત પર, મનસબે નુબુવત પર સૈયદા કી સુમત પર, મુર્તજા કી અહમદ સે મુત્તસિલ નિયાબત પર, જિનકો શક હૈ બારા પર બારવે કી ગૈબત પર, સબ ઘી માર ખાયે